હેલો સ્ટુડન્ટ, હું કાજલ રાખોલિયા. વેટ ડિજિટલ એજ્યુકેશનમાં ફરીથી તમારું એક વખત હાર્દિક સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે હવે સંખ્યાત્મક ગુણધર્મો જે કંઈ છે, ઓકે, દ્રાવકની અંદર સંખ્યાત્મક ગુણધર્મો જે કંઈ છે જે સંખ્યા પર આધાર રાખે છે. કોની સંખ્યા પર? તો કે દ્રાવ્ય અણુની સંખ્યા અથવા તો દ્રાવણની અંદર રહેલા કુલ સંખ્યા, કુલ કણોની સંખ્યા, ઓકે, એમના પર આધાર રાખે છે. એમના વિશે આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ, અભ્યાસ કર્યો કે જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં, ઓકે, અબાષ્પશીલ જે કંઈ દ્રાવ્ય છે એમને આપણે બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણ છે એ શું થાય છે, ઘટે છે. આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ, ઓકે, આ બંનેની જ્યારે આપણે કમ્પેરિઝન કરી હતી ત્યારે જે કંઈ દ્રાવણનું બાષ્પ દબાણ છે એ ઘટે છે, ઓછું થાય છે. કેમ ઓછું થાય છે? કે તો કે એમની જે કંઈ સપાટી છે, સપાટી પર દ્રાવ્યના અણુઓ છે એ પણ હાજર હોય છે, ઓકે. એટલા માટે જે કંઈ દ્રાવણનું બાષ્પ દબાણ છે એ શું થાય છે, ઘટે છે. તો એ જ અહીંયા કીધેલું છે, દ્રાવણના ઘણા બધા ગુણધર્મો બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા છે. એમાં નંબર વન તમને કીધું છે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બરાબર, જે કંઈ દ્રાવકનું બાષ્પ દબાણ છે એમાં સાપેક્ષ ઘટાડો થાય છે, જેમને આપણે કહેશું બાષ્પ દબાણ અવનયન, ઓકે. શું કહેશું આપણે એમને? બાષ્પ દબાણ અવનયન, ઘટાડો થાય છે, ઓકે. નેક્સ્ટ છે દ્રાવકના થાર બિંદુમાં અવનયન. થર્ડ નંબર છે દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન, અથવા તો આપણે એમને કહેશું મોલલ ઉન્નયન, બરાબર, મોલલ ઉન્નયન. દ્રાવણનું અભિસરણ દબાણ. આજે કઈ ચાર વસ્તુ છે, ચાર મેઇનલી સંખ્યાત્મક ગુણધર્મો પર આધારિત છે. આ બધા જ ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા અથવા તો દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે એમના સ્વભાવ, બરાબર, એમના સ્વભાવ પર એમને બિલકુલ આધારિત નથી. માત્ર ને માત્ર એમના કણો છે, જે કંઈ કણો છે એમની સંખ્યા પર આધાર રાખે છે. આવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો કહે છે, બરાબર. આવા જે કંઈ ગુણધર્મો છે એમને આપણે કેવા ગુણધર્મો કહીએ છીએ? તો કે સંખ્યાત્મક ગુણધર્મો કહીએ છીએ. જે કંઈ કોલિગેટિવ લેટિનમાંથી સીઓનો અર્થ થાય છે એક સાથે, લિગેરનો અર્થ થાય છે બાંધવું. હવે પછીના વિભાગમાં આપણે એક પછી એક આ ગુણધર્મોની ચર્ચા કરીશું. તો પહેલું આપણે જે કંઈ જોવાના છીએ છે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઓકે. ઘટાડો થાય છે કોના? તો કે દ્રાવકનું જે કંઈ બાષ્પ દબાણ છે એમાં સાપેક્ષ ઘટાડો થાય છે. ત્યાર પછી આપણે આગળના વિભાગમાં શીખ્યા કે દ્રાવણના દ્રાવકમાં, બરાબર, દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. રાઉલ્ટે પ્રસ્થાપિત કર્યું કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ફક્ત દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે, બરાબર. સાંદ્રતા એ જ સંખ્યા થઈ ને, જેમ સંખ્યા વધારે હશે, બરાબર, સંખ્યા વધારે હશે, કણોની સંખ્યા વધારે હશે એમ એમની સાંદ્રતા પણ શું થાય છે? તો કે વધે છે, ઓકે. એટલે રાઉલ્ટે શું કીધું કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે દ્રાવ્ય કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધારે હશે એમ સાંદ્રતા પણ શું થાય છે? વધારે થાય છે. મતલબ કે સાંદ્રતા પર આધાર રાખે છે અને તેમની ઓળખથી સ્વતંત્ર હોય છે. એમનો જે કંઈ સ્વભાવ છે, સ્વભાવ સાથે એમને કોઈ પણ લેના દેના નથી. આપણે આગળ હવે દ્રાવણનું બાષ્પ દબાણ મોલ અંશ અને દ્રાવકનું બાષ્પ દબાણ એમના સાથેનો જે કંઈ રિલેશન છે એ આગળ આપણે રાઉલ્ટના નિયમ આપ્યો હતો એ આપણને ખબર જ છે, બરાબર. પી વન બરાબર એક્સ વન પી ઝીરો વન, આપણને ખબર જ છે, ઓકે. હવે આપણે નિયમ જોઈએ. પી વન બરાબર એક્સ વન પી ઝીરો વન, જ્યાં પી વન છે એ પી વન શું છે આપણું? તો કે દ્રાવકનું બાષ્પ દબાણ, બરાબર, દ્રાવણનું બાષ્પ દબાણ.
ત્યાર પછી છે P01. તો P01 છે છે આપણું શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. અને જે કંઈ X1 છે, X1 શું છે તો કે મોલ અંશ. ઓકે, હવે આપણે જે કંઈ શોધવાનું છે છે દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો. ઓકે, દ્રાવકના બાષ્પ દબાણમાં જે કંઈ ઘટાડો થાય છે એ આપણે શોધવાનો છે. તો એમને આપણે કહેશું ΔP1, બરાબર. ΔP1 બરાબર, હવે દ્રાવકમાં જે કંઈ ΔP1 છે એ શું છે તો કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ઓકે, ચલો હવે આપણે એ શોધવાનો છે. તો જે કંઈ આપણું P01 છે, શું છે P01 તો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. એમાંથી આપણે શું કરશું તો કે જે કંઈ આપણું P1 છે, દ્રાવણનું બાષ્પ દબાણ છે, એ શું કરીએ છીએ આપણે બાદ કરીએ છીએ, બરાબર. તો આપણને શું મળે છે કે જે કંઈ દ્રાવકનું બાષ્પ દબાણ છે એમની અંદર થતો ઘટાડો આપણને મળે છે. આ શું છે, શુદ્ધ દ્રાવકનું માઇનસ દ્રાવણનું. ઓકે, ચલો P01 માઇનસ P1. ઓકે, P01ને એમ જ લખીએ, P1ની કિંમત મૂકીએ. આપણી પાસે આ ઇક્વેશન છે. ઓકે, તો P1ની કિંમત મૂકીએ તો શું થશે, X1 P01. બંનેની અંદરથી કોમન શું નીકળશે, P01 કોમન નીકળશે. ઓકે, તો વધે શું, અહીંયા 1 મળશે અને માઇનસ X1. હવે આપણે જ્યારે મોલ અંશ જોયો ત્યારે આપણે જોયું હતું કે દ્રાવણની અંદર રહેલા ગમે એટલા ઘટકો છે, બરાબર, 1, 2, 3, 4 જે પણ ઘટકો છે એમનો કુલ સરવાળો શું થાય છે, બરાબર, કુલ સરવાળો શું થાય છે, 1 થાય છે. હવે અહીંયા આપણે જે કંઈ વાત કરીએ છીએ એ કોના માટે કરીએ છીએ તો કે દ્વિઅંગી દ્રાવણ માટે. એટલા માટે X1 + X2 બરાબર શું થશે, 1 થશે. તો X2 બરાબર શું થશે, 1 - X1. તો આ 1 - X1ની જગ્યાએ હું X2 આ કિંમત મૂકી શકું, એટલે શું થશે, P01 અને X2. ઓકે, તો આપણી પાસે ઇક્વેશન શું આવ્યું, ΔP1 બરાબર P01 X2. ઓકે, આ આપણું ઇક્વેશન આવ્યું જ્યાં X2 છે, બરાબર, આ X2 છે એ શું છે, મોલ અંશ છે. ઓકે, મોલ અંશ છે. ઓકે, જોઈ લઈએ આપણે બુકમાં કે દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો આ પ્રમાણે દર્શાવી શકાય છે. ઓકે, ΔP1 બરાબર શું કર્યું આપણે, P01 - P1. એમના પરથી આપણને આ જે કંઈ ઇક્વેશન મળ્યું, કયું ઇક્વેશન, તો કે ΔP1 બરાબર X2 P01, બરાબર. હવે આપણે જે કંઈ ΔP1 અને P01 છે એમની કિંમત મૂકીશું. ઓકે, તો શું કરશું, ΔP1 અને P01, તો ΔP1 છેદમાં P01 છે આ સાઈડ આવી જશે એટલે નીચે જશે, બરાબર. અને બરાબર આ સાઈડ શું વધશે તો કે X2 મોલ અંશ વધશે. હવે ΔP1 બરાબર આપણે કિંમત શું મૂકી શકીએ તો કે P01 - P1 / P01 બરાબર X2. ઓકે, હવે અહીંયા મોલ અંશ છે તો આપણને બધાને ખબર છે કે X2 મોલ અંશનું સૂત્ર શું થાય, N2 ના છેદમાં N1 + N2 થાય ને, આવું N2 ના છેદમાં N1 + N2. જે ઘટકનો મોલ અંશ શોધવાનું છે એમના મોલ છેદમાં દ્રાવણની અંદર રહેલા કુલ ઘટકના મોલ. તો અહીંયા X2 બરાબર હું આ જ કિંમત મૂકીશ, બરાબર. આ જે કંઈ છે બેઠું P01 બરાબર P01 - P1 છેદમાં P01 બરાબર અહીંયા N2 છેદમાં N1 + N2. ઓકે, હવે જે કંઈ આ N2 અને N1 + N2 છે એમાં આપણે એવું ધારી લઈએ કે અહીંયા N1ના જે કંઈ મોલ છે એ ખૂબ જ નાના છે, બરાબર. અહીંયા જે કંઈ N1 + N2 છે એમની અંદર જે કંઈ N2ના મોલ છે એ કેવા છે, ખૂબ જ નાના છે, એટલે એમને આપણે નેગ્લેક્ટ કરી શકીએ.
तो वच्चे शू P01 माइनस P1 अपॉन P01 इक्वल टू N2 ना छेद में N1 बराबर N2 ना छेद में N1 N2 એટલે દ્રાવ્યના મોલ છેદ માં N1 એટલે દ્રાવકના મોલ ઓકે બુકની સાપેક્ષે આપણે જોઈ લઈએ કે અહીંયા સુધીનું આપણે સમજી ગયા ઓકે નેક્સ્ટ સમીકરણની ડાબી બાજુનું પદ અગાઉ દર્શાવ્યા બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે બરાબર આ બાષ્પ દબાણનો જે કંઈ આ પદ મળ્યું છે આપણને શું છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો અને તે દ્રાવ્યના મોલ અંશ બરાબર છે બરાબર આ આપણને શું મળ્યું દ્રાવ્યના મોલ અંશ મળ્યા અહીંયા N1 અને N2 અનુક્રમે દ્રાવણમાં હાજર દ્રાવક અને દ્રાવ્યના મોલ છે બરાબર N1 અને N2 શું છે દ્રાવક અને દ્રાવ્યના મોલ છે મંદ દ્રાવણો માટે N2 મંદ દ્રાવણ હોય એકદમ જ તો એમના માટે N2 છે એકદમ કેવું હોય છે ઓછું હોય છે N2 એટલે ફરીથી કહું છું શું છે દ્રાવ્યના મોલ અને મંદ દ્રાવણ હોય એટલે દ્રાવ્ય કેવું હોય જે કંઈ ઓગાળેલું હોય એ કેવું હોય ઓછું હોય જેમ કે મીઠાના મંદ દ્રાવણની વાત કરું તો પાણીની અંદર મેં મીઠું છે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઓગાળેલું હશે ત્યારે એમને શું કહેવાશે મીઠાનું મંદ દ્રાવણ એટલે કે અહીંયા જે કંઈ N2 છે એ N2નું પ્રમાણ કેવું હશે એકદમ જ ઓછું હશે અને એટલા માટે આપણે એમને નેગ્લેક્ટ કર્યા બરાબર એટલે N2ના છેદમાં શું આવ્યું N1 આવ્યું ઓકે N2ના છેદમાં આપણું N1 આવી ગયું હવે આપણને બધાને ખબર છે કે મોલ બરાબર શું થાય મોલ બરાબર થશે દ્રાવ્યનું વજન બરાબર છેદમાં દ્રાવ્યનો અણુભાર તો વજનને હું દર્શાવીશ W વડે અને અણુભારને હું દર્શાવીશ M વડે બરાબર તો આગળ હવે P01 માઇનસ P1 અપોન P01 બરાબર શું થશે N2 એટલે શું થશે W2ના છેદમાં M2 અને N1 એટલે શું આવશે તો કે W1ના છેદમાં M1 બરાબર તો આ જે કંઈ રિલેશન છે એ આપણને શું મળે છે તો કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ઓકે બાષ્પ દબાણની અંદર થતો સાપેક્ષ ઘટાડો છે આપણે શોધી શકીએ ક્યારે તો કે આપણને જ્યારે વેઇટ અને મોલિક્યુલર વેઇટ આ બંને ખબર હોય ત્યારે આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે કંઈ છે એ મેળવી શકીએ છીએ અહીંયા W1 અને W2 ઓકે અહીંયા જોઈ લઈએ કે W1 છે એ શું છે તો કે W1 બરાબર દ્રાવક બરાબર W1 બરાબર શું થશે દ્રાવક છે એમનું વજન W2 બરાબર શું થશે તો કે દ્રાવ્યનું વજન ત્યાર પછી છે M1 તો દ્રાવકનું અણુભાર અને M2 બરાબર શું થશે દ્રાવ્યનો અણુભાર ઓકે તો આ રીતના આપણને શું મળ્યું તો કે બાષ્પ દબાણમાં થતો જે કંઈ સાપેક્ષ ઘટાડો છે ઓકે બાષ્પ દબાણમાં થતો જે કંઈ સાપેક્ષ ઘટાડો છે એ આપણને મળે છે ત્યાર પછી તમને એક એક્ઝામ્પલ આપેલું છે એ પહેલાં આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ બરાબર આપણે કેવી રીતના આખું ઇક્વેશન જોયું તો સૌથી પહેલાં આપણને ખબર છે કે રાઉલ્ટે આપણને નિયમ આપેલો હતો રાઉલ્ટનો નિયમ શું છે P1 બરાબર X1 P01 ઓકે થિયરીમાં પણ આ પૂછાઈ શકે છે એટલે IMP છે P1 બરાબર શું થશે કે દ્રાવણનું બાષ્પ દબાણ P01 શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને X1 આપણા મોલ અંશ છે ત્યાર પછી ∆P1 એટલે કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના તો કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના બરાબર હોય છે તો કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ ઓછા દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તો આપણને ખબર જ છે P01 છે દ્રાવણનું બાષ્પ દબાણ એમની કિંમત મૂકી ત્યાર પછી એમાંથી P01 છે એ શું થાય છે કોમન નીકળે છે વધે છે 1 - X1 જ્યાં આપણને ખબર છે કે મોલન્સનો સરવાળો શું થાય છે 1 થાય છે બરાબર X1 + X2 બરાબર 1 થાય છે
અને એક્સ ટુ બરાબર વન માઇનસ એક્સ વન લીધા આપણે, એમની કિંમત મૂકી એટલે આપણને આ ઇક્વેશન મળ્યું. ત્યાર પછી પી ઝીરો વનને છેદમાં લીધા અને આ સાઈડ માત્ર ને માત્ર મોલ અંશને રાખ્યા. મોલ અંશનું ઇક્વેશન આપણને ખબર છે કે મોલના છેદમાં કુલ ઘટકના મોલ, બરાબર, જેનું શોધવાનું છે એ મોલ છેદમાં કુલ ઘટકના મોલ એ લખ્યું. ત્યાર પછી એમાંથી આપણે કોને નેગ્લેક્ટ કર્યા, તો કે એન ટુના જે કંઈ મોલ છે એમને આપણે નેગ્લેક્ટ કરી દીધા. કેમ? તો કે આ કોના માટે છે, ખૂબ જ મંદ દ્રાવણ માટે છે, અને ખૂબ જ મંદ દ્રાવણ માટે એન ટુ એટલે કે જે કંઈ દ્રાવ્ય છે, જે કંઈ ઓગાળેલું છે, એમની સાંદ્રતા કેવી હશે, ખૂબ જ ઓછી હશે. ત્યાર પછી પી ઝીરો વન માઇનસ પી વન એટલે એન ટુના છેદમાં એન વન વધ્યું, અને આપણને મોલનું સૂત્ર ખબર છે શું થાય છે, તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. વજનને આપણે દર્શાવશું વેઇટ ડબલ્યુ વડે, અને જે કંઈ અણુભાર છે એમને આપણે દર્શાવશું મોલિક્યુલર વેઇટ એમ વડે. એમના પરથી આપણને દ્રાવકનું વજન, દ્રાવ્યનું વજન, દ્રાવકનો અણુભાર અને દ્રાવ્યનો અણુભાર એમની કિંમત મૂકીએ એટલે આપણને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ મળે છે. નેક્સ્ટ હવે જે કંઈ આપણે એક્ઝામ્પલ આપેલું છે એ જોઈ લઈએ. અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ તમને આપેલું છે. હવે અહીંયા શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે શુદ્ધ આવે એટલે પી ઝીરો વન આવશે. એક અબાષ્પશીલ વિદ્યુત વિભાજ્ય ઘન પદાર્થને 39.0 ગ્રામ બેન્ઝીનમાં મોલર દર તમને આપી દીધેલું છે, ઓકે, ઉમેરવામાં આવ્યો છે. તો દ્રાવણનું જે કંઈ બાષ્પ દબાણ છે, દ્રાવણનું જે કંઈ બાષ્પ દબાણ છે એ કેટલું છે, 0.845 bar છે. એટલે આ આપણને શું મળશે, પી વન, બરાબર. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે, પી ઝીરો વન આપણને આપેલા છે 0.850, ત્યાર પછી એમ વન આપણને આપેલું છે, ઓકે, દ્રાવકનું મોલિક્યુલર વેઇટ છે, ડબલ્યુ ટુ આપણને આપેલા છે વિદ્યુત વિભાજ્ય ઘન કે જેમને ઓગાળવાનું છે એટલે એમને આપણે કહેશું ટુ, બરાબર. દ્રાવ્ય માટે આપણે શું લઈએ છીએ, બે, અને દ્રાવક માટે આપણે શું લઈએ છીએ, એક, ઓકે. એટલે અવિદ્યુત વિભાજ્ય ઘનનું 0.5 ગ્રામ આપેલું છે તમને દ્રાવ્યનું વેઇટ. હવે 39.0 ગ્રામ બેન્ઝીન છે એ તમારું શું થશે, અહીંયા દ્રાવક થશે, ઓકે. એટલે આમને આપણે લેશું ડબલ્યુ વન. સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું, બરાબર. શું છે સૂત્ર આપણું, તો કે પી ઝીરો વન માઇનસ પી વનના છેદમાં પી ઝીરો વન, બરાબર. બરાબર શું થશે, તો કે ડબલ્યુ ટુ એન ટુના છેદમાં એન વન હતું એટલે શું થશે, ડબલ્યુ ટુના છેદમાં એમ ટુ ગુણ્યા ડબલ્યુ વનના છેદમાં એમ ટુ એમ વન સોરી એમ વન, બરાબર. હવે આપણે કિંમત મૂકશું, તો ડબલ્યુ ટુ એટલે આપણી પાસે શું છે, 0.5 ગ્રામ છે, મૂકી દીધું 0.5 ગ્રામ. ત્યાર પછી એમ વન એટલે એમ વન આપણી પાસે શું છે, 78.0 ગ્રામ. એમ વન એટલે શું થશે, અહીંયા દ્રાવક, બરાબર. દ્રાવકનું જે કંઈ મોલિક્યુલર વેઇટ છે તે, અને અહીંયા દ્રાવક આપણું શું છે, બેન્ઝીન, બરાબર. અહીંયા આપણું જે કંઈ દ્રાવક છે એ શું છે, બેન્ઝીન છે, અને એમને આપણે લેશું વન તરીકે. બે નંબર પર આપણું જે કંઈ દ્રાવ્ય છે, દ્રાવ્ય શું છે, તો કે અવિદ્યુત વિભાજ્ય ઘન છે, જેનું વેઇટ આપણને 0.5 ગ્રામ આપેલું છે, બરાબર. 0.5 ગ્રામ જે કંઈ વેઇટ આપેલું છે આપણું દ્રાવ્ય છે. એમ ટુ આપણે શોધવાનો છે અને ડબલ્યુ વન તમને આપેલો છે. ત્યાર પછી પી ઝીરો વન અને પી વન પણ આપેલું છે, આપણે જોઈ લીધું, બરાબર. પી ઝીરો વન અને પી વન આપેલું છે, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર છે એ મળી જશે, ઓકે. નેક્સ્ટ અહીંયા આપણે શું જોયું, કમ્પ્લીટ કર્યું, તો કે જે કંઈ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે એ કમ્પ્લીટ થઈ ગયો, ઓકે. નેક્સ્ટ જે કંઈ છે, ઉત્કલન બિંદુનું ઉન્નયન એ હવે આપણે આના પછીના વિડીયોની અંદર જોશું. થેન્ક યુ.